બટાના આઝાદ નગરમાં પતિએ પત્નીને ઘા માર્યા બાદ ઘરમાં પોતે પણ ફાંસો ખાઈ લીધો હતો છેલ્લા ઘણા સમયથી પતિ પતિ મતે ઝઘડો ચાલી રહ્યા હતા ત્યારે બે માસૂમ બાળકોની માતાનું સીલમાં ટૂંકી સારવાર બાદ છે ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મોહિનીના પિતા બાલુ વાનખેડે જણાવ્યું હતું કે દીકરીના લગ્નને પાંચ વર્ષ થયા હતા દરમિયાન મોહિનીને બે દીકરી આવતારી હતી એક ત્રણ વર્ષની અને બીજી એક વર્ષની છે જોકે બેકાર જમાય રવિ ખાનારે વારંવાર દારૂ પીવાના પૈસાને લઈને ઝઘડો કરતો હોવાને કારણે દીકરી મોહિની બંને માસૂમ દીકરીઓને લઈને પિયર આવી જવા પામી હતી આજે ધુરટીને લઈને રવિ દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને જોર જબરસ્તી બંને દીકરીઓને પોતાની સાથે લઈ જવાની વાત કરતા મોહિનીએ પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો જેને લઈ નશામાં ચૂર રવિએ ચપ્પુ કાઢી મોહિનીના એટલે કે મોહિની પર તૂટી પડ્યો હતો ને ઉપરા છાપરી અનેક ગામ મારી ભાગી છૂટ્યો હતો મોહિનીને ગંભીર હાલતમાં સારવાર માટે તેને એકસો આઠમાં સીલ લઈ આવ્યો હતો મૃતક મોહિનીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે પત્ની પર જીવલન હુમલો કરનાર રવિએ પણ તેના ભાડાના ઘરમાં મોઢા પર ઘા મારી ગળે ફાંસો ખાય આપઘાત કરી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે મોહિનીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજવા પામ્યું હતું ઘટનાની જાણ બાદ ખટોદરા પોલીસ સિવિલ દોડી આવી હતી આગળની તપાસ હાથ ધરી છે અઝર કોરીસી ટ્વેન્ટી ફોર ન્યૂઝ